बोटादना शाळंगपुर मंदिर में हनुमान जी भिंत चित्रों ने लईने हवे विवाद सर्जायो छे। त्यारे हवे आ विवाद ने लईने हवे साधु संतो मैदान में उतर्या छे। जूनागढ़ना महंत हरि आनंद बापू आ प्रकारना चित्र ने शक्त शब्दों में वखोड़िया छे। हरि आनंद बापू आ घटना की निंदा करता कहूं कि आ प्रकारना चित्र अंगे संत समाज आक्रोश में छे। सनातन धर्म ने ठेस पहुंचे तेवुं कृत्य न करवुं जोईए। जूनागढ़ रुद्रेश्वर आश्रम महंत इंद्र भारती बापू आ कृत्य ने निंदनीय गणाव्यु छे। तेमणे कह्युं के आवा ढोंगी साधु जे धर्मना माछडा खोलीने बेठा छे तेना कारणे अंદરોઅંદરના વિવાદથી વિધર્મીઓને પણ આનંદ થાય છે, તેથી આવા કૃત્ય કરનારને માફી નહીં મળે। આવી સ્થિતિ વચ્ચે રામકથાકાર મોરારી બાપુએ સાળંગપુર મંદિર વિવાદ મામલે નિવેદન આપ્યું છે। મોરારી બાપુએ કહ્યું કે હનુમાનજીને સેવા કરતા બતાવવા અયોગ્ય છે। તેમાં તેમણે કહ્યું કે હું બોલ્યો હતો ત્યારે કોઈએ મને સાથ આપ્યો ન હતો। મોરારી બાપુએ સમાજના બાબતે જાગૃત થવાની પણ ટકોર કરી છે। છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટા સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઈ રહી છે। આ પ્રતિમાની નીચે કેટલાક ભીંત ચિત્રો દોરવામાં આવ્યા છે। આ ચિત્રોમાં નીલકંઠ વળી સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઈ રહ્યા છે। સંતોનું કહેવું છે કે હનુમાનજીનું અપમાન છે અને સ્વામિનારાયણ સંતોને હનુમાનજી કરતા મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અયોગ્ય છે। જોકે સમગ્ર ઘટનાને લઈને મોરારી બાપુ દ્વારા પણ નિવેદન કરવામાં આવ્યું છે। મોરારી બાપુએ કહ્યું છે કે હું બોલ્યો હતો ત્યારે મને કોઈએ સાથ નહોતો આપ્યો। સમગ્ર ઘટનામાં હવે સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે। હનુમાનજીની સેવક તરીકેની પ્રતિમા અયોગ્ય નથી, જોકે યોગ્ય નથી, હનુમાનજીની સેવક તરીકેની પ્રતિમા અયોગ્ય છે તે યોગ્ય નથી। સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ચિત્રોને લઈને હવે વિવાદ સર્જાયો છે। આ વિવાદને લઈને અનેક નિવેદનો પણ સામે આવી રહ્યા છે। મોરારી બાપુ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે, જોકે મહંત હરિ આનંદ બાપુએ પણ ચિત્રને શક્ત શબ્દોમાં વખોડી કાઢ્યા છે। મહંત હરિ આનંદ બાપુ દ્વારા પણ સખ્ત શબ્દોમાં તેને વખોડી કાઢવામાં આવ્યા છે। ઇન્દ્ર ભારતી બાપુએ પણ આ કૃત્યને અયોગ્ય ગણાવ્યું છે। ઇન્દ્ર ભારતી બાપુએ પણ આ કૃત્યને નિંદનીય ગણાવ્યું છે। આ ઘટનામાં હવે અનેક સાધુ સંતોમાં પણ રોષ વ્યાપ્યો છે, અનેક નિવેદનો પણ સામે આવી રહ્યા છે। ત્યારે ઇન્દ્ર ભારતી બાપુએ કહ્યું છે કે પહેલા ભૂલો કરે અને પછી કહે કે હું માફી માંગુ છે, તેવું ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। જોકે મહંત હરિ આનંદ બાપુએ પણ તેમની નિંદા કરી છે। સાળંગપુરમાં હનુમાનજીના નિંદાપાત્ર જે ચિત્રો મૂકવામાં આવ્યા છે તેને લઈને હરિ આનંદ સ્વામીએ પણ વિરોધ દર્શાવ્યો છે। ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા પણ તેને વખોડી કાઢવામાં આવ્યા છે। મોરારી બાપુએ પણ નિવેદન આપ્યું છે। મોરારી બાપુએ કહ્યું છે કે હું બોલ્યો ત્યારે કોઈએ મને સાથ નહોતો આપ્યો। સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ચિત્રોને લઈને હવે વિવાદ સર્જાયો છે। હનુમાનજીની સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી તેવું પણ હાલ નિવેદન સામે આવી રહ્યું છે। ઇન્દ્ર ભારતી બાપુએ પણ આ કૃત્યને નિંદનીય ગણાવ્યું છે, જોકે સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંત ચિત્રોને લઈને હવે જે વિવાદ સર્જાયો છે તેમાં પહેલા ભૂલો કરી અને પછી માફી માંગે તેવું પણ એક નિવેદન આપવામાં આવ્યું છે। હનુમાનજીના નિંદાપાત્ર જે ચિત્રો મૂક્યા છે ત્યારે મહંત હરિ આનંદ બાપુએ પણ ચિત્રને શક્ત શબ્દોમાં વખોડી કાઢ્યા છે। જોકે મહંત હરિ આનંદ બાપુએ ચિત્રોને પણ શક્ત શબ્દોમાં વખોડી કાઢ્યા છે। ઇન્દ્ર ભારતી બાપુએ પણ આ કૃત્યને નિંદનીય ગણાવ્યું છે।